ગઈકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ફિલિપાઇન્સની અંદર એક બાળકીનો જન્મ થયો હતો તમને એવું લાગે એમાં નવું શું છે દર રોજે વિશ્વની અંદર ઘણા બધા લાખો કરોડો બાળકોનો જન્મ થાય છે પરંતુ ફિલિપાઈન્સની અંદર જન્મેલી આ બાળકી જે છે એ મહત્વની એટલા માટે છે કારણ કે આ બાળકી વિશ્વની આઠસો કરોડમી નાગરિક બની એટલે કે હવે આપણી જે વિશ્વની જે વસ્તી જે છે એ આઠસો કરોડ થઈ ગઈ છે આઠસો કરોડ એટલે કે એઇટ બિલિયન એઇટ બિલિયન જેટલી વસ્તી થઈ ગઈ છે એક બિલિયનની અંદર કેટલા આવે વન બિલિયનની અંદર સો આવે સો કરોડ આવે તો આઠ બિલિયનની અંદર આઠસો કરોડ થઈ ગઈ છે હવે આ વસ્તી જેમ જેમ વધી રહી છે એ સમગ્ર વિશ્વ માટે પૃથ્વી માટે જે છે એ બહુ ખતરનાક વસ્તુ કહેવાય કેમ ખતરનાક વસ્તુ કહેવાય કારણ કે જેમ જેમ વસ્તી વધતી જશે પરંતુ પૃથ્વીના જે રિસોર્સિસ જે સંસાધનો જે છે ને એ તો મર્યાદિત જ છે એક રિપોર્ટ એવું કહે છે કે પૃથ્વીમાં પૃથ્વીની અંદર ખાલી એટલા જ નેચરલ રિસોર્સિસ એટલા જ કુદરતી સંસાધનો છે કે જે સો કરોડ વ્યક્તિઓ જે છે ને સો કરોડ વ્યક્તિઓ એને જ એનું જ ભરણ પોષણ ભરણ પોષણ કરી શકે તો એમાં તો કોઈ વધારો થતો નથી અને એની બધે વસ્તી તો વધતી જાય છે તો એનો મતલબ શું થશે કે આના કારણે જે સંસાધનો જે છે એ બધાની અંદર કોમ્પિટિશન થશે આ આઠસો કરોડ લોકો હવે જે છે એ બધે બધા સંસાધનો પ્રાપ્ત કરવા માટે કોમ્પિટિશન કરશે તો આના કારણે શું થશે ઇન અસમાનતા પ્રાપ્ત થશે આના કારણે શું થશે પોવર્ટી ગરીબી જે છે એ પ્રાપ્ત થશે આના કારણે અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારીને એ બધું થશે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને એ બધું જે છે એ ઘટતું જશે બીજું રહેવા રહેવાની જે જગ્યા જે છે એટલે કે અર્બનાઇઝેશન શહેરો જે બિલ્ડિંગ ઘર રહેવાની અને એ બધાના પ્રોબ્લેમને એ બધું થશે આ ટોપિક અત્યંત મહત્ત્વનો એટલા માટે છે કારણ કે જીપીએસસી મેન્સની અંદર તમે વાત કરો તો અર્બનાઇઝેશન ઉપર જે છે એ દર વખતે એકને એક પ્રશ્ન એક માર્ક એક પ્રશ્ન તો પૂછાય જ છે દસ પંદર માર્કનો એકાદોને એકાદો પ્રશ્ન તો પૂછાય જ જાય છે તો અર્બનાઇઝેશન અને પોપ્યુલેશન જે છે એ અત્યંત મહત્વનું છે બીજું તો ફિલિપાઈન્સની અંદર આજે ગઈકાલે પંદર નવેમ્બરે જે બાળકી જઈમી એ આઠસો કરોડની નાગરિક છે બની અહીંયા બીજી મહત્વની વસ્તુ એ પણ છે કે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ યુ એનપીએફ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ જે છે એને થોડા સમય પહેલાં જ કહી દીધું હતું કે આઠસો કરોડની વ્યક્તિ જે છે ને એ પંદર નવેમ્બરના રોજ જન્મ છે હવે એમને કઈ રીતે કહી દીધું તો એ કંઈ બહુ મોટી વાત નથી કારણ કે એમને પણ આખા વિશ્વની જે વસ્તુઓ એની ઉપર ધ્યાન રાખતો એનો ડેટા અને સ્ટેટિસ્ટિક્સને એ બધા ઉપર રિસર્ચને એવું બધું કરતો હોય એટલે એમને પહેલાં જ ખબર પડી ગઈ હતી કે પંદરમી નવેમ્બર જે છે ત્યારે આ બાળકીનો જે છે એટલે બાળકીનો કોઈ વ્યક્તિનો જન્મ થશે આ બાળકીનું નામ જે છે એ વિનિશ વિનીશ માબનસે છે વિનીશ માબનસેંગ નાની નાની તલાટી લેવલની પરીક્ષા એનીમાં ડાયરેક્ટ આ નામ પૂછી લેશે કે ભાઈ આઠસો કરોડ નું નાગરિક જે છે એ કોણ છે બીજી વાત કરીએ કે અડતાલીસ વર્ષમાં વસ્તી જે છે એ આ વખતે બમણી થઈ ગઈ અને એકવીસોની બીજી અહીંયા મહત્ત્વની વસ્તુ એ પણ છે કે આ સદી જ્યારે પૂરી થશે ને આ સદી એટલે કે અત્યારે આપણે એકવીસમી સદીમાં જે જીવી રહ્યા છીએ અત્યારે બે હજાર બાવીસ છે પછી બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એવી રીતે બે હજાર પચાસ એવી રીતે બે હજાર નવ્વાણું અને જ્યારે આપણે ત્રણ હજાર સુધી પહોંચવું ને એ સુ ત્યાં સુધીમાં એટલે કે આ સદીના અંત સુધીમાં આપણે કેટલા આપણી વસ્તી કેટલી થઈ જશે તો કે આપણી વસ્તી જે છે ને એ દસ બિલિયન જેટલી થઈ જશે દસ બિલિયન ટેન બિલિયન દસ બિલિયન એટલે કેટલા થાય તો કે દસ બિલિયન એટલે એક હજાર કરોડને જે છે એ આ વસ્તી જે છે એક હજાર કરોડને આપી જશે અને એ એક હજારને કરોડને આપી જાય એ સારું કહેવાય કે ખરાબ કહેવાય તો પહેલાં જ સમજાવી દીધું કે એ ખરાબ કહેવાય કેમ કારણ કે રિસોર્સિસ નેચરલ રિસોર્સિસ કુદરતી સંસાધનો જે છે એ તો પર્યાપ્ત માત્રામાં છે એમાં તો કોઈ વધારો થતો નથી એ તો એટલાને એટલા છે તો કોમ્પિટિટિવ એટલે કે જે કોમ્પિટિશન જે કોમ્પિટિશનને શું કહે ગુજરાતીમાં જે સ્પર્ધા જે છે સ્પર્ધા એમાં જે છે એ વધારો થશે બરાબર તો બીજી વસ્તુ કે આ ભાઈ વસ્તી વધારે છે વસ્તી વધી છે એની પાછળનું એક કારણ એ પણ છે કે વ્યક્તિઓની સાયન્સ એન્ડ ટેક્નોલોજીની બધું બહુ આગળ આવી ગયું છે હેલ્થ ટેકનોલોજીની અંદર અને તબીબી સેવાઓ જે છે એની અંદર આપણે મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ પહોંચી ગયું છે મેડિકલ સાયન્સની અંદર ઘણા બધા સંશોધનોની બધે થઈ છે તો એના કારણે મનુષ્યની જે લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે મનુષ્યની જે જે સરેરાશ જીવન જીવવાની જે આયુષ્ય જે છે એની અંદર વધારો થયો છે અને મનુષ્યનું જીવન જે છે એ લાંબુ થયું છે પ્રાચીન સમયમાં તો કેવું થતું હતું કે એકાદ બે મહામારી આવી જાય અથવા કુદરતી આપત્તિઓ આવી જાય કુદરતી આપત્તિની અંદર પૂર આવી જાય અથવા તો કોઈ રોગચાળો કેવું હોય છે તો એમાં ઘણા લાખો કરોડો માણસો જે છે ને એનો સફાયો થઈ જતો હતો અહીંયા એક વસ્તુ એ પણ જોઈએ કે દર સો વર્ષે જે છે ને એ એકાદની એકાદી મહામારી આવતી હોય છે બે હજાર ઓગણીસની અંદર એક મહામારી આવી ગઈ તો કે કોવિડ એની પહેલાં જે છે એ ઓગણીસો ઓગણીસની અંદર એક મહામારી આવી હતી ગઈ તો કે પ્લેગ બ્યુબોનિક પ્લેગ એની પહેલાં અઢારસો ઓગણીસ એની એની અંદર આવી એક મહામારી આવી ગઈ હતી એ પણ એનું એ તે પ્લેગ જ હતું એ એની પહેલાં સત્તરસો ઓગણીસની અંદર આવી હતી એ કદી ને કદી મહામારી આવી આ તો આપણે જે મહામારી પેન્ડેમિક આવ્યું હતું ને એની વાત કરીએ તો પેન્ડેમિકની અંદર તો લાખો કરોડોની વસ્તી એક સાથે સાફ થઈ જતી હોય પરંતુ આની સાથે સાથે અમુક નેચરલ હેઝાઇટ્સ કુદરતી જે આપત્તિઓ પણ આવતી હોય જેમ કે પૂર જેમ કે ધરતીકંપ તો આવા બધાની અંદર પણ ઘણી બધી જે વસ્તી જે છે એ સાફ થઈ જતી હોય પરંતુ હવે આની અંદર ઘટાડો થયો છે પેન્ડેમિકની અંદર અને આ જે કુદરતી જે આપત્તિઓ આવતી હોય એની અંદર કેમ કારણ કે સાયન્સ ટેકનોલોજી એટલું આગળ આવી ગયું છે કે હવે ધરતીકંપ અથવા તો પૂરને એવું બધું આવવાનું હોય તો આપણને પહેલાં જ ખબર પડી જાય અથવા તો જે સાયક્લોન આવવાનું હોય તો આપણે પહેલેથી જે છે એની અર્લી વોર્નિંગ આગાઉ આગોતરી જે આગાહી જે છે એ કરી શકાય એટલે ઘણા બધા લોકોને એવી રીતે પણ બચાવી શકે છે પરંતુ અહીંયા મેઇન વસ્તુ શું છે મેઇન વસ્તુ એ છે કે જે પોલિસી મેકર્સ છે પોલિસી મેકર્સ જે યોજના બનાવવાવાળા લોકો છે એની માટે હવે એક ચેલેન્જ ઊભી થઈ છે કે ભાઈ આ બધા લોકોનું રહેવા માટેની વ્યવસ્થા કઈ રીતે કરવી એનું અર્બનાઇઝેશન જે શહેરીકરણને એ બધું જે છે તો એ બધાનું સેટિંગ કઈ રીતે કરવું ગરીબીને એ બધાની કઈ રીતે લડવું એ બધું વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ વસતી દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો એ અગિયાર જુલાઈના રોજ ઉજવવામાં આવે છે અહીંયા વાત કરીએ કે ભારતનો એક વ્યક્તિ જે છે ને એને એના સહયોગથી તો આ વિશ્વ વસ્તી દિવસ જે છે એ ઉજવવામાં આવે છે એ વ્યક્તિનું નામ શું છે તો એ વ્યક્તિનું નામ છે ડૉક ડૉક્ટર ઝાકરિયા આજે એ મૂળ કેરળના હતા ડૉક્ટર કેસી સી ઝાકરિયા કે ઝાકરિયા જે છે એ વર્લ્ડ બેંકની અંદર સિનિયર ડેમોગ્રાફી ડેમોગ્રાફર તરીકે કામ કરતા હતા ડેમોગ્રાફી અથવા ડેમોગ્રાફર એટલે શું તો કે જે આ વસ્તી રિલેટેડ બધું કામકાજ કરતા હોય ને એને ડેમોગ્રાફર કહેવામાં આવે તો અમુક વારા પ્રશ્ન પણ પૂછી જશે કે ડૉક્ટર ઝાકરિયા જે છે શું છે તો એને એના ઓલાથી તો આ વિશ્વ વસ્તી દિવસ જે છે ઉજવવાનું જે છે એ શરૂ કરેલું હતું અને એને જે ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ નિયોજન ઉપર પણ ભાર મૂકેલું હતું અને જાતીય સમાનતા તંદુરસ્તી માનવ અધિકારો ગરીબી સહિત આ બધાની અંદર પણ અવેરનેસ ફેલાવવા માટે પ્રોગ્રામ લોન્ચ કરેલા હતા અને આ બધી બાબતોમાં ભાર આપેલું હતું હવે સમજો આ જે વસ્તીની બધું વધી જાય છે તો એના કારણે આ જાતીય સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ જે જેને આપણે જેન્ડર ઇક્વલિટીને એ બધું કહીએ તો એની અંદર પણ ઘણી બધી સમસ્યાઓને એ બધું આવી જશે કારણ કે સંસાધનો જે છે એ બહુ ઓછા રહેશે એટલે બીજી વાત કરીએ બે હજાર અગિયારની અંદર વસ્તી સાતસો કરોડ હતી તો બે હજાર અગિયારથી આ સાતસોમાંથી આઠસો કરોડ સો કરોડનો વધારો થતા ખાલી અગિયાર વર્ષ થઈ ગયા ખાલી કેટલા અગિયાર વર્ષ થઈ ગયા પછી બે હજાર સાડત્રીસની અંદર નવસો કરોડ થઈ બે હજાર અઠાવનની અંદર એક હજાર કરોડ થઈ જશે એવી વાતો બધા કરે છે એટલે તો બધા કહેતા હોય છે કે હવે થેનોસને બોલાવવાની જરૂર છે કારણ કે થેનોસ ભાઈ ચપટી વગર છે તો અડધી દુનિયા જે છે એ ગાયબ થઈ જશે એક રીતે થેનોસનું અત્યારે એટલા માટે કારણ કે મેં પહેલાં જ કહી દીધું કે રિસોર્સિસ સંસાધનો જે છે એ તો પૂરતા છે એટલે ભાઈ થેનોસ ભાઈની વાત જે છે એ વાત તો સાચી જ હતી એટલે ઘણા બધા જે થિંકર જે એક્સપર્ટ લોકો એ એમ પણ કહે છે કે ભાઈ થેનોસ એ જે વાત વર્લ્ડ પોપ્યુલેશન ડે અગિયાર જુલાઈના રોજ જે છે એવું જોવામાં છે ભારતની વસ્તી કેટલી છે ભારતની વસ્તી જે છે એ એક પોઈન્ટ બેતાલીસ બિલિયન છે એક પોઈન્ટ બેતાલીસ બિલિયન એટલે કેટલા થાય એટલે થાય એકસોને બેતાલીસ કરોડ એકસોને બેતાલીસ કરોડ અને સૌથી વધુ વસ્તી કોની છે સૌથી વધુ સોરી ભારતની વસ્તી જે છે એ એક પોઈન્ટ એકતાલીસ બિલિયન છે એક પોઈન્ટ એકતાલીસ એટલે કે એકસોને એકતાલીસ કરોડ છે એકસો એકતાલીસ કરોડ આપણી વસ્તી છે અને સૌથી વધુ વસ્તુ સૌથી વધુ વસ્તી જે છે ને એ એકસો બેતાલીસ કરોડ સાથે કોની છે તો કે ભાઈ ચીનની છે તો ખાલી આપણે એનેથી એક જ કરોડ દૂર છે તો આવતા વર્ષની અંદર આવતા વર્ષ સુધીમાં ભારત જે છે એને વટાઈ જશે આગામી વર્ષે અને આપણે આ એકસો બેતાલીસ કરોડનો આંકડો જે છે એ વટાવી દઈશું પણ એ આપણી માટે કોઈ એટલી બધી ગૌરવની વાત છે નહીં કેમ કારણ કે ભાઈ વસ્તી વધશે એના કારણે શું અમે તમને કીધું વસ્તીના કારણે ઘણા બધા પ્રોબ્લેમ પ્રોબ્લેમને બધું આવતું એ બધી સમસ્યાઓ જે છે એ થશે અહીં આપણે બીજી બે ત્રણ વસ્તુ જે છે એ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ અત્યારે આપણે જોઈએ ને તો ભાઈ ભારત અને એશિયાના જે બધા ઘણા બધા દેશો જે છે ને એની અંદર વસ્તી વધે છે પરંતુ યુરોપના ઘણા બધા દેશો અથવા જે રશિયાના ઘણા રશિયાની અંદર અને યુરોપના ઘણા બધા દેશો જે છે ત્યાં તો એવી સમસ્યા છે કે ત્યાં તો વસ્તી જે છે એ ઘટી રહી છે થોડા સમય પહેલાં તો રશિયાએ એવી સ્કીમ લોન્ચ કરી હતી કે જે કોઈ પણ બાળક જે કોઈ પણ મહિલા જે છે ને એ બાળકને વધુ બાળકને જન્મ આપશે ને તો એ રશિયાની સરકાર એ માતાને જે છે એ ઘણા બધા પૈસા આપશે એ બાળકનો ખર્ચ જે છે એ સરકાર ઉઠાવશે તો આવું કેમ થઈ રહ્યું છે યુરોપના પણ ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર બાળકો વધારે પેદા થાય એની માટે જે છે એ ઇન્સેન્ટિવ આપવામાં આવતા હોય છે તો એની પાછળનું કારણ એ છે કે ત્યાં લોકો જે છે એ એટલા બધા એટલી બધી વસ્તી જે છે જોવા મળતી નથી આ તો વસ્તી જે છે ઘટી રહી છે તો વસ્તી ઘટી રહી છે તો એના કારણે બીજી સમસ્યા થઈ છે બીજી કઈ સમસ્યા થઈ છે કારણ કે વસ્તી ઘટી રહી છે તો એના કારણે વૃદ્ધ લોકો રહે છે એ વધી રહે છે તો વૃદ્ધ લોકોની સાર સંભાળ માટે કોઈ લોકો છે નહીં બીજું વસ્તી ઘટી રહી છે એના કારણે આર્મીની અંદર પણ એટલા બધા લોકો જે છે જોવા મળતા નથી તો આર્મીની અંદર કોકની કોકની તો નિમણૂક કરવી જ નહીં તો આ બધી સમસ્યાઓ જે છે જોવા મળે છે પહેલાં નંબરે વસ્તીની અંદર અત્યારે ચીન છે બીજા નંબરે ભારત છે અને ત્રીજા નંબરે જે છે અમેરિકા છે હવે વાત કરીએ એટલે કે વસ્તી હોવી તો જરૂરી છે કેમ કારણ કે એ હ્યુમન કેપિટલ હોવું ખૂબ જરૂરી છે એના કારણે તો દેશ છે એ ચાલે આ એક્સપર્ટ લેવલના સાયન્ટિસ્ટને એ બધું પણ વ્યક્તિના આધારે જ થાય બરાબર ત્રીજા નંબરે અમેરિકા છે અમેરિકાને વસ્તીથી એટલું બધું કંઈ વાંધો છે નહીં અમેરિકાનો ઓછી વસ્તી હોય તો એ કેમ કારણ કે અમેરિકા પાસે એક વસ્તુ છે એક શસ્ત્ર છે ઇમિગ્રેશનનું અમેરિકા શું કરે ગમે ત્યારે એને જો વસ્તી ઓછી થાય ગમે કંઈ વાંધો પડે તો એ વિઝાના માધ્યમથી અથવા ઇમિગ્રેશનના માધ્યમથી જે છે જે સારા સારા વર્લ્ડના જે ટોપ બ્રેઇન્ડ અથવા તો સારા સારા ઇન્ટલેક્ચ્યુઅલ લોકો એને પોતાની નાગરિકતા આપી દે છે બરાબર એ નાગરિકતા આવી રીતે ફ્રીમાં બાટી દે છે એટલે અમેરિકાને એટલું બધું કંઈ વાંધો છે પણ મેઇન વસ્તુ મેં તમને કીધી કે આ આની સાથે જોડાયેલા અમુક અમુક સમસ્યાઓ જે છે એ પણ રહેલી છે અને હવે પોલિસી મેકર માટે મહત્વની વસ્તુ શું છે કે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે લઉં બાકી મારી એક હિન્દી ચેનલ છે નોલેજ રિપેરિંગ એની અંદર થોડા સમય પહેલાં મેં એક આ એક વિડીયો બનાવેલો ધ ગોલ્ડન બિલિયન કોન્ફાઈ તો ધ ગોલ્ડન બિલિયન કોન્સ્પાયસી જે છે એ પણ આ વસ્તી સાથે જોડાયેલી એક અત્યંત મહત્ત્વની વસ્તુ છે એનો જી સેવન સાથે પણ સંબંધ છે અને ડેવલપડ કન્ટ્રીઝ સાથે પણ સંબંધ છે તો એ વિડીયો પણ જોજો તમને ઘણું બધું સારી ઇન્સાઈટ્સ મળશે અને થોડોક વિચારવા માટેની એક નવી વસ્તુ પણ મળશે તો આ વિડીયો જે છે એ પણ તમે જોઈ લેજો ધ ગોલ્ડન બિલિયન